नमस्कार विद्यार्थी मित्रों, હવે જોઈએ કે એમએનઓ ફોર ની બનાવટ અને એના ગુણધર્મો. તો સૌ પ્રથમ બનાવટની વાત કરીએ તો મેંગેનીઝ ડાયોક્સાઇડ ને KOH અથવા KNO3 જેવા ઓક્સિડેશન કરતા સાથે સંગલિત કરવામાં આવે ત્યારે KMnO4 બને છે. એટલે MnO2 છે એની KOH અથવા KNO3 સાથે જ્યારે મિશ્ર કરીને સંગલિત એટલે ગલન કરવામાં આવે ત્યારે KMnO4 છે એ બને છે. તો મેંગેનીઝ ડાયોક્સાઇડની KOH સાથે પ્રક્રિયા થશે ઓક્સિજનની હાજરીમાં, ત્યારે એમાંથી સૌ પ્રથમ K2MnO4 એટલે પોટેશિયમ મેંગેનેટ બને છે, જે લીલા રંગનો પદાર્થ છે, અને પાણીના અણુ છે એ મુક્ત થાય છે. આ જે પોટેશિયમ મેંગેનેટ છે એની એસિડિક માધ્યમમાં એટલે કે H+ આયન સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પોટેશિયમ પર મેંગેનેટ બને છે, મેંગેનીઝ ડાયોક્સાઇડ અને પાણીના અણુ છે એ મુક્ત થશે. બરાબર, તો મેંગેનીઝ ડાયોક્સાઇડની KOH અથવા KNO3 સાથેની પ્રક્રિયાથી સૌ પ્રથમ પોટેશિયમ મેંગેનેટ બનશે, અને ઈ મેંગેનેટ છે એ એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરી અને પર મેંગેનેટમાં રૂપાંતરિત થશે. આ દરમિયાન મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એ પાછો ઉત્પન્ન થાય છે. હવે આના જે બેલેન્સ કરવા માટેના જે અંકો છે, બરાબર, એને રિડોક્સની રીતે તમે બેલેન્સ કરી શકશો આગળ શીખવાડ્યું એ પ્રમાણે, પણ યાદ પણ રાખી શકો કે પ્રક્રિયા છે એમાં MnO2 અને KOH છે એના આગળના જે અંક છે એ 2 અને 4 છે એટલે 24. આ 2 યાદ રાખશો એટલે ઓટોમેટિક બધા બેલેન્સ થઈ જતા હોય છે. બરાબર, ચાલો ત્યાર પછી જો વ્યાપારિક સ્તરે KMnO4 બનાવવો હોય તો ઉપરની પ્રક્રિયા પ્રમાણે પોટેશિયમ મેંગેનેટ તો બનાવવો જ પડે, પણ એ મેંગેનેટ બનાવ્યા પછી એનું વિદ્યુત વિભાજનીય ઓક્સિડેશન કરવામાં આવે, તો વિદ્યુત વિભાજનીય ઓક્સિડેશનથી એ પરમેંગેનેટમાં રૂપાંતરિત થાય છે. એટલે મેંગેનેટ આયનની અલ્કલાઇન માધ્યમમાં વિદ્યુત વિભાજનીય ઓક્સિડેશન પ્રક્રિયા થશે એટલે પરમેંગેનેટ બને છે. બરાબર, ત્યાર પછી મેંગેનીઝ 2 આયનના ક્ષાર પર ઓક્સોડાયસલ્ફેટ દ્વારા પરમેંગેનેટમાં ઓક્સિડેશન પામે છે. એટલે Mn+2 આયનની પ્રક્રિયા છે એ પર ઓક્સોડાયસલ્ફેટ એટલે H2O8-2 એની સાથે પ્રક્રિયા થાય તો Mn+2 છે એ MnO4-માં ઓક્સિડેશન પામે છે. સમજાણું, અને H2O8-2 છે એનું રિડક્શન થઈ અને SO4-2માં રૂપાંતરિત થશે. એટલે મેંગેનીઝ+2 આયનની પ્રક્રિયા છે એ પર ઓક્સોડાયસલ્ફેટ સાથે થાય તો Mn+2નું MnO4માં ઓક્સિડેશન અને H2O8-2નું SO4-2માં રિડક્શન થાય છે. તો આ રીતે પણ MnO4- છે બનાવી શકાય છે. બરાબર, ત્યાર પછી જોઈએ એના ગુણધર્મ. તો KMnO4 છે એ ઘેરા જાંબુડિયા રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે, જે KCLO3 એટલે પોટેશિયમ ક્લોરેટ સાથે સંબંધારણીય છે. પાણીમાં તમે ઓગાળશો તો એ વધુ દ્રાવ્ય થતો નથી. તે 513 કેલ્વિન તાપમાને ગરમ કરતા વિઘટન પામે છે. જો તમે એને વધારે ગરમ કરશો તો એ વિઘટિત થાય. વિઘટિત થાય શું થાય? તો સિમ્પલ પ્રક્રિયા છે એ ઓક્સિજનની બનાવટમાં તમે જોઈ હતી. બરાબર, કઈ પ્રક્રિયા જોઈ હતી? તો કે પોટેશિયમ ક્લોરેટને તમે ગરમ કરશો તો એમાંથી ઓક્સિજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે. બરાબર, તો અહીંયા પણ ઓક્સિજન બનાવવા માટે પ્રયોગશાળામાં KMnO4ને તમે ગરમ કરો તો એનું વિઘટન થાય એટલે K2MnO4 બને, લીલા રંગનો પોટેશિયમ
મેંગેનીઝ ડાયોક્સાઇડ બને અને ઓક્સિજન વાયુ છે એ ઉત્પન્ન થાય. એટલે KMnO4 ને માત્ર ઊંચા તાપમાને એટલે કે 513 કેલ્વિન થી ઊંચા તાપમાને તમે ગરમ કરો છો ત્યારે એમાં ઓક્સિજન છે એ ઉત્પન્ન થાય છે. તો આ પ્રક્રિયા ઓક્સિજનની બનાવટમાં પણ તમે લખી શકો છો. બરાબર સમજાઈ ગયું? તો ત્યાર પછીની વાત કરીએ, તેનો અત્યંત ઘેરો રંગ છે અને પ્રતિચુંબકત્વ હોવાની સાથે તાપમાન પર આધારિત નિર્બળ અણુચુંબકત્વ છે. એટલે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે પણ એની સાથે સાથે એ અણુચુંબકીય ગુણધર્મ પણ ધરાવે છે. એનો આધાર છે તાપમાન ઉપર હોય છે. આ બાબતને અણુકક્ષકવાદના ઉપયોગ દ્વારા સમજાવી શકાય છે. આપણે એમો થિયરી દ્વારા સમજાય કે એ અણુચુંબકીય ગુણધર્મ છે, પ્રતિચુંબકીય ગુણધર્મ છે એ ધરાવે છે. બરાબર. ત્યાર પછી છે મેંગેનેટ અને પરમેંગેનેટ ના બંધારણ. તો મેંગેનેટ અને પરમેંગેનેટ છે સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. તો અહીંયા જો મેંગેનેટ એટલે MnO4-, એના બંધારણમાં એમ ડબલ બોન્ડો, ડબલ બોન્ડો, સિંગલ બોન્ડો, સિંગલ બોન્ડો. બરાબર. તો આ સમચતુષ્ફલકીય બંધારણ છે જે લીલો રંગ ધરાવતો પદાર્થ, અને MnO4- છે જાંબુડિયો રંગ ધરાવતો પદાર્થ જેમાં ત્રણ ડબલ બોન્ડો અને એક સિંગલ બોન્ડો ગોઠવાયેલા હોય છે, જેમાં ઓક્સિજનની ડી કક્ષકના સંમિશ્રણથી પાયબંધ બને છે. હવે ઓક્સિજનની ડી કક્ષકના ઇલેક્ટ્રોન છે એ Mn સાથે સંમિશ્રિત થાય એટલે એ પાયબંધ બનાવશે. જેમાં MnO4ની વાત કરીએ તો એ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે MnO4-2 એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે અણુચુંબકીય છે, અને MnO4- છે એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. બરાબર. તો અણુચુંબકીય ગુણધર્મ છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીના કારણે હોય છે, જ્યારે પ્રતિચુંબકીય ગુણધર્મ છે એ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાના કારણે જોવા મળે છે. સમજાઈ ગયું? તો બંનેના બંધારણ MnO4-2, MnO4-, બંનેના આકાર, બંનેના ગુણધર્મ અણુચુંબકીય અને પ્રતિચુંબકીય. ચાલો સમજાઈ ગયું. ત્યાર પછી જોઈએ એસિડમય KMnO4. એટલે એસિડિક માધ્યમમાં KMnO4 નું દ્રાવણ છે એ ઓક્ઝેલેટનું CO2માં ઓક્સિડેશન કરે છે. એટલે KMnO4 છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, જેમાં એસિડિક માધ્યમમાં એ ઓક્ઝેલેટનું CO2માં ઓક્સિડેશન કરે, Fe+2નું Fe+3માં ઓક્સિડેશન કરે, NO2- NO3- એટલે કે નાઇટ્રેટનું નાઇટ્રેટમાં ઓક્સિડેશન કરે, અને આયોડાઇડનું આયોડીનમાં ઓક્સિડેશન કરે છે. એટલે આ ઓક્સિડેશન કરતા છે. આ આ બધાનું ઓક્સિડેશન કરે તો એનું શું થાય? તો કે એનું રિડક્શન થશે. હવે એનું રિડક્શન થાય તો એમાંથી શું બને? તો કે KMnO4 છે એ રિડક્શન થવાને પરિણામે એ Mn+2માં રૂપાંતરિત થાય છે. તો આ પ્રક્રિયાની વાત મેં તમને અગાઉ પણ કરી હતી કે જ્યારે KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે હોય ત્યારે હંમેશા એનું રિડક્શન થાય છે. રિડક્શનમાં એસિડિક માધ્યમ MnO4-માંથી Mn+2 આયન બને છે. બરાબર. તો એની પ્રક્રિયા આપી છે. જો આ ઓક્ઝેલેટ છે COO-, COO-, અથવા આપણે એને શું લખીએ છીએ ટૂંકમાં C2O4-2, આ ઓક્ઝેલેટ આયન છે. હવે એનું CO2માં ઓક્સિડેશન થશે એટલે એમાંથી CO2 બનશે. બરાબર. હવે જેટલા ઓક્ઝેલેટ આયન લેશો, દાખલા તરીકે એક ઓક્ઝેલેટ આયન લ્યો તો એ બે ઇલેક્ટ્રોન ગુમાવશે, એક અને એક આ બે. પાંચ ઓક્ઝેલેટ આયન લીધા તો 10 ઇલેક્ટ્રોન મુક્ત થાય તો 10 CO2 અણુ બનશે. એવી જ રીતે Fe+2 છે, Fe+3માં ઓક્સિડેશન પામે તો એક ઇલેક્ટ્રોન ગુમાવે. એક Fe+2 લ્યો તો એક ઇલેક્ટ્રોન મુક્ત થાય, પાંચ Fe+2 લ્યો તો પાંચ ઇલેક્ટ્રોન મુક્ત થાય. એવી જ રીતે NO2-માંથી NO3- બને તો આમાં ઓક્સિડેશન આંક છે એનો ગણીએ તો +3 થશે, એમનો આમાં +5 થશે.
तो एक एनो टू माथी एक एनो थ्री माइनस बने त्यारे बे इलेक्ट्रॉन गुमावे छे। हवे तमे पांच एनो टू छे ए लेशो तो ए 10 इलेक्ट्रॉन गुमावशे। समझाणું? હવે બેલેન્સ કરવા હોય તો આપણે એને કરી શકીએ, આમાં 5 તરી 15 ઓક્સિજન છે, આમાં 10 છે, બરાબર? સમજાણું? આ 15 અને આ 10, તો 5 ઘટે એટલે અહીં 5 H2O મૂકવા પડે, અને ઓક્સિજન છે એ પ્રમાણે, હાઇડ્રોજન એ પ્રમાણે જોઈએ તો 5 2 10 હાઇડ્રોજન થયા, તો મારે અહીં 10 H+ મૂકવા પડે, બરાબર? આમાં ઓક્સિજન અને હાઇડ્રોજન તો બેલેન્સ જ હતા, એટલે આપણે એસિડિક માધ્યમ એને બેલેન્સ કરેલ નથી, એ ઓટોમેટિક બેલેન્સ થઈ ગયેલ છે। એવી જ રીતે આયોડાઇડનું આયોડિનમાં રૂપાંતર થાય તો એક આઈ માઇનસ છે એક ઇલેક્ટ્રોન ગુમાવે, 10 I- લ્યો તો એ 10 ઇલેક્ટ્રોન ગુમાવશે। હવે આમાં ઓક્સિજન ને હાઇડ્રોજન બેલેન્સ જ છે, એટલે એને બેલેન્સ કરવાની જરૂર નથી। જો જરૂર પડે તો એસિડિક માધ્યમમાં જેટલા ઓક્સિજન ઘટે એટલા પાણીના અણુ દ્વારા બેલેન્સ કરવાનું, અને હાઇડ્રોજન ઘટે એટલા H+ આયન દ્વારા સમીકરણને સંતુલિત કરવાનું થશે, બરાબર? તો એમિનો ફોર ની પ્રક્રિયા આપી છે, જો તમને મેં વાત કરી કે એમિનો ફોર છે એનું રિડક્શન થાય તો એ એક ઇલેક્ટ્રોન મેળવીને એમિનો ફોર -2 માં પણ રૂપાંતરિત થઈ શકે, એટલે મેંગેનેટ આયનમાં રૂપાંતરિત થાય। એમિનો ફોર માઇનસ છે એ 3 ઇલેક્ટ્રોન મેળવી એમિનો ટુ બનાવે અને 2 પાણીના અણુ મુક્ત કરે, એવું ક્યારે બને? Mn+4 બને ત્યારે। અહીંયા તમે જોઈ શકો કે દરેકમાં ઓક્સિડેશન અંક MnO4 નો +7 છે, અહીંયા તમે ગણશો તો +6 થશે, અહીંયા +4 અને અહીંયા +2, તો MnO4 છે એ 8H+5 ઇલેક્ટ્રોન Mn+2 બનાવશે અને 4H2O છે એ મુક્ત કરશે, એવી જ રીતે MnO2 બનશે 2H2O મુક્ત કરશે, એવી જ રીતે MnO4 -2 આયન બનશે, ઓક્સિડેશન અંક +6 થશે। તો જુદા જુદા એના પોટેન્શિયલને આધારે જુદી જુદી પ્રક્રિયાઓ છે થતી હોય છે। આ પ્રક્રિયાનો આધાર છે એ H+ આયનની સાંદ્રતા ઉપર હોય છે, H+ની સાંદ્રતા પ્રક્રિયાને અસર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે, એટલે પ્રબળ એસિડિક માધ્યમ હશે તો હંમેશા મેં તમને કીધું એમ +7 થી +2 માં જે રૂપાંતરિત થશે। ઘણી પ્રક્રિયા છે રેડોક્સ પોટેન્શિયલની મદદથી સમજાવી શકાય, એટલે આ પોટેન્શિયલના આધારે પણ આપણે એને સમજાવી શકીએ છીએ। પ્રક્રિયાની ગતિકી પણ એક અગત્યનું પરિબળ છે। પર મેંગેનેટ H+1 પર પાણીનું ઓક્સિડેશન કરવું જોઈએ, પરંતુ પ્રાયોગિક રીતે આ પ્રક્રિયા અત્યંત ધીમી છે, જ્યાં સુધી Mn+2 આયનો હાજર ન હોય અથવા તો તાપમાન વધારવામાં ન આવે ત્યાં સુધી આ પ્રક્રિયા છે એ ધીમી રહે છે। જો તાપમાન વધારો અથવા Mn+2 આયનની હાજરી હોય તો પ્રક્રિયા છે એ ઝડપી બને છે, બરાબર? તો સામાન્ય રીતે MnO4 છે એ રિડક્શન પામે તો 3 જુદી જુદી રીતે રિડક્શન પામી અને જુદા જુદા સંયોજનો છે એ બનાવે છે। તો MnO4- ઓક્સિડેશન કરતા તરીકે વર્તે એટલે એનું રિડક્શન થાય, આવી ઘણી બધી પ્રક્રિયાઓ ટેક્સ્ટબુકમાં આપી છે ઉદાહરણ તરીકે, એ બધી પ્રક્રિયાઓ આપણે ખાલી જોઈ લઈએ અને એક્ઝામમાં પૂછાય તો એ આપણે લખી શકીએ, બરાબર? જો સીધા ટેક્સ્ટબુકમાં જ જોઈએ 233 પેજ ઉપર કેમેનોફોરની કેટલીક અગત્યની ઓક્સિડેશન પ્રક્રિયાઓ નીચે આપેલી છે, જો જેમાં એસિડિક દ્રાવણમાં જોશું આપણે તો શું જોવાનું, મેં તમને કીધું એમ કે Mn4- છે એનું તો Mn+2 માં જ રૂપાંતર થવાનું છે, તો એક પરિવર્તન તો તમને યાદ રહી જ ગયું કે Mn4- માંથી Mn+2 બનાવો। હવે આગળ જોઈ ગયા, જો આયોડાઇડ સાથે પ્રક્રિયા કરશે તો એનું ઓક્સિડેશન શેમાં કરતો હતો I2 માં, હવે પાણી અને H+ છે એ તમે બેલેન્સ કરી શકો। એવી જ રીતે Fe+2 આયન સાથે પ્રક્રિયા થાય તો તમે સમજી ગયા MnO4નું તો શેમાં રૂપાંતર કરવાનું, Mn+2 માં, એસિડિક માધ્યમ હોય એટલે Fe+2નું શેમાં ઓક્સિડેશન થશે, Fe+3 માં, પાણી અને H+ છે એ આપણે રેડોક્સ સમીકરણની રીતે બેલેન્સ કરી શકીએ છીએ। સમજાણું? એવી જ રીતે જો 333 કેલ્વિન તાપમાને ઓક્ઝેલેટ આયન અથવા ઓક્ઝેલિક એસિડનું ઓક્સિડેશન કરે છે, તો આ પણ આપણે જોયું
કે ઓક્ઝેલેટનું CO2માં ઓક્સિડેશન થશે, MnO4 માઇનસનું તો શેમાં રૂપાંતર થશે, Mn+2માં, અને પાણી અને એચ પ્લસ છે એ આપણે બેલેન્સ કરી શકીએ. એવી જ રીતે હાઇડ્રોજન સલ્ફાઇડ સલ્ફરમાં ઓક્સિડેશન પામે છે, જેમાં સલ્ફર છે એ અવક્ષેપિત થાય છે. તો MnO4 માઇનસ છે એનું તો Mn+2માં જ રૂપાંતર કરવાનું, સલ્ફાઇડનું શેમાં રૂપાંતર કરવાનું, સલ્ફરમાં, એ પ્રમાણે બેલેન્સ થશે. એવી જ રીતે સલ્ફ્યુરિક એસિડ અથવા સલ્ફાઇટનું, સલ્ફ્યુરસ એસિડ અથવા સલ્ફાઇટ આયન હોય તો એનું સલ્ફ્યુરિકમાં ઓક્સિડેશન થાય છે. જો SO3 માઇનસ છે તો એનું SO4માં ઓક્સિડેશન થશે, MnO4 માઇનસનું તો Mn+2માં જ રિડક્શન થવાનું છે, NO2 માઇનસનું NO3માં ઓક્સિડેશન થશે, MnO4 માઇનસનું તો Mn+2માં જ રિડક્શન થવાનું છે. જો એટલે આમાં એક વિગત તો સ્પષ્ટ છે કે MnO4 માઇનસ એસિડિક માધ્યમમાં Mn+2 જ બનવાનો છે, બરાબર. હવે ઓક્સિડેશનથી શું બનશે એ આપણે યાદ જ રાખવું પડશે કે આયોડાઇડ હોય તો આયોડિન બને, નાઇટ્રાઇટ હોય તો નાઇટ્રેટ બને, સલ્ફાઇટ હોય તો સલ્ફેટ બને, સલ્ફાઇડ હોય તો સલ્ફર બને, એવી જ રીતે ઓક્ઝેલેટ હોય તો CO2 બને, Fe+2 હોય તો Fe+3 બને. તો ઓક્સિડેશનથી કઈ નીપજ બને છે એ એક તમે યાદ રાખો, એટલે બધા સમીકરણ છે એ તમે જાતે બનાવી શકો, બરાબર. તો અહીંયા એસિડિક માધ્યમના સમીકરણ પૂરા થયા. હવે બેઝિક માધ્યમમાં જોઈએ એ પહેલા તમને એક સમીકરણ સમજાવી દઉં. જો દાખલા તરીકે કોઈ પણ સમીકરણ તમારે બેલેન્સ કરવું છે અથવા લખવું છે, બરાબર, Fe+2નું જ લખવું છે, ચાલો એની KMnO4 સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખવું છે, તો હું આમ લખી શકું, Fe+2 વત્તા KMnO4 એટલે MnO4 માઇનસ. શું સમજાયું કે MnO4 છે એ એસિડિક માધ્યમમાં તો શું બનાવશે, આમાંથી Mn+2 જ બનાવશે, બરાબર, ફાઇનલ. અને Fe+2 છે એનું ઓક્સિડેશન થઈને શું બનશે, Fe+3 જ બનશે. એટલે આટલું તમને યાદ હોય એટલે સમીકરણ છે એ બની જશે, બરાબર. જોતા જાઓ, અહીંયા +2 છે, +3 છે, કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, 1 ઇલેક્ટ્રોનનો. અહીંયા Mn છે એનો ઓક્સિડેશનાંક +7 હશે, અહીંયા કેટલો છે, +2, કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, 5 ઇલેક્ટ્રોનનો. હવે મારે ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો કરવો પડે, સરખો કરવા માટે મારે આને કેટલા વડે ગુણવા પડે, 1 ને 5 વડે, તો હું અહીંયા 5 વડે ગુણીશ, બરાબર. તો હવે સંતુલિત થઈ ગઈ પ્રક્રિયા. હવે પ્રેક્ષક આયનો બાકી રહ્યા. પ્રેક્ષક આયન એસિડિક માધ્યમમાં પહેલા કોને બેલેન્સ કરીએ છીએ, ઓક્સિજનને. તો કેટલા ઓક્સિજન છે ડાબી બાજુ, ટોટલ 4, જમણી બાજુ 1 નથી. તો હું પાણીના અણુથી બેલેન્સ કરીશ તો કેટલા પાણીના અણુ આવશે, 4. હવે હાઇડ્રોજન, હાઇડ્રોજન જમણી બાજુ કેટલા થયા, 8, ડાબી બાજુ 1 નથી. તો હું અહીંયા શું લખી શકું, HH+. તો વીજભાર છે એ ઓટોમેટિક બેલેન્સ થઈ જશે, બરાબર. જો તમે આ પ્રક્રિયા આપણે આગળ જોઈ બીજી પ્રક્રિયા, તો એ આ જ પ્રમાણે હશે છે. બીજી પ્રક્રિયા તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો, બરાબર. જે પ્રક્રિયા Fe+2 MnO4 H+ Mn+2 4H2 અને 5 Fe+3, આવી રીતે કોઈ પણ પ્રક્રિયા છે એસિડિક માધ્યમમાં હોય તો આ તો ફિક્સ જ છે, ખાલી Fe+2માંથી Fe+3 બને એટલી જ તમને ખબર હોવી જોઈએ. એટલે પાણી અને H+ છે એ તો ઓટોમેટિક બેલેન્સ થાય જ છે. સમજાઈ ગયું, મને લાગે છે લગભગ હવે તકલીફ નહીં હોય, બરાબર. છતાંય કાંઈ પ્રશ્ન હોય તો કહેજો, કારણ કે આવી રેડોક્સ પ્રક્રિયાઓ છે એ ચેપ્ટરમાં ઘણી બધી છે, અને જો આ બધી પ્રક્રિયાઓ છે એને તમે ગોખવા જશો તો વધારે સમય લાગશે, અને જો રેડોક્સની રીતે તમે એને બેલેન્સ કરી અને યાદ રાખશો તો ઓછા સમયમાં સારું અને સચોટ કામ થઈ શકશે, બરાબર. ચાલો ત્યાર પછી હવે બેઝિક માધ્યમની વાત કરીએ. તો જો હવે તટસ્થ અને બેઝિક દ્રાવણોમાં, હવે તટસ્થ અને બેઝિક દ્રાવણમાં ખાલી ફરક શું થશે એ તમે જોઈ લ્યો, કે MnO4 માઇનસનું Mn+4માં રિડક્શન થશે, એટલે MnO2 બનશે, ખાલી આટલો જ ફરક છે, બરાબર. બાકી બીજો છે એ બહુ લાંબો ફેરફાર હોતો નથી, બરાબર. સમજાઈ ગયું,
તો આ બાબતને યાદ રાખશું આપણે. આમાં જુઓ, એમિનો ફોર માઇનસમાંથી એમિનો ટુ, આમાં જુઓ એમિનો ફોર માઇનસમાંથી એમિનો ટુ. હવે બેઝિક માધ્યમમાં ઓક્સિડેશનથી કઈ નિપજ બનશે એ આપણે યાદ રાખવી પડશે. ફરીથી એસિડિક માધ્યમ હોય તો આઈ ટુ બને, બેઝિક માધ્યમ હોય તો આયોડાઇડમાંથી શું બને, આઈઓ થ્રી માઇનસ આયન બનશે, આયોડેટ આયન બનશે. તો અહીંયા છેલ્લે આપણે પ્રેક્ષક આયનને બેલેન્સ કરશું, એ બેઝિક માધ્યમમાં કરશું, એટલે પહેલાં વીજભાર બેલેન્સ કરશું પછી પાણી, બરાબર. એવી જ રીતે થાયોસલ્ફેટનું સલ્ફેટમાં લગભગ જથ્થાત્મક રીતે ઓક્સિડેશન થાય છે. તો થાયોસલ્ફેટ એટલે એસ ટુ ઓ થ્રી માઇનસ ટુ, એનું સલ્ફેટમાં તમારે ઓક્સિડેશન કરવાનું, એટલે એસ ઓ ફોર માઇનસ ટુ બનાવી અને પ્રક્રિયા છે એ સંતુલિત કરીશું. એવી જ રીતે મેગ્નસ ક્ષારનું એમએનઓ ટુમાં ઓક્સિડેશન થાય છે. ઝીંક સલ્ફેટ અથવા ઝીંક ઓક્સાઇડની હાજરી આ ઓક્સિડેશન પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, એટલે ઝીંક સલ્ફેટ અથવા ઝીંક ઓક્સાઇડની હાજરી હોય તો પ્રક્રિયા છે એ ઝડપી બને છે, ઉદ્દીપિત કરે. એટલે મેગ્નસ ક્ષાર છે એટલે એમએનઓ ફોર માઇનસ પ્લસ એમએન પ્લસ ટુ પ્લસ ટુ એચ ટુ. તો મેગ્નસ ક્ષારનું એમએનઓ ટુમાં ઓક્સિડેશન થાય છે, એટલે એમએન પ્લસ ટુમાંથી એમએન પ્લસ ફોર બનશે, અને આનું રિડક્શન થવાથી પણ એમએનઓ ટુ બનશે. એટલે આના ઓક્સિડેશનથી ને એમએનઓ ટુ બનશે, અને ઓક્સિડેશનથી ને એમએનઓ ટુ બનશે, અને એમએનઓ ફોર માઇનસના રિડક્શનથી એમએનઓ ટુ બને છે, એટલે બંનેમાં એમએનઓ ટુ જ નિપજ છે એ બનશે. ચાલો, સમજાઈ ગયું? તો આ એના ગુણધર્મ અને રાસાયણિક પ્રક્રિયાની વાત થઈ. ઉપયોગો છે, ત્યાર પછીનો વિભાગ છે આંતર સંક્રાંતિ તત્વો. આ બધું અત્યારે હાલ પૂરતું આપણા સિલેબસમાં નથી, બરાબર. તો આ જેટલી બાબત છે અત્યારે અભ્યાસક્રમમાં એ બધી બાબતો આ ચેપ્ટરની આપણે સંપૂર્ણ રીતે આવરી લીધેલ છે, એમાં કોઈ મુદ્દો છે એ બાકી નથી. તો એ દરેકે દરેક મુદ્દાનો તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી યાદ રાખશો, જેથી પરીક્ષામાં કોઈ મુશ્કેલી પડે નહીં. ઓકે, થેન્ક યુ.